હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા માટે મસાલાની નવી નવી વાતો લઈને આવી છું. જો રૂટીનમાં જે બધા મસાલા છે એના વિશે તો તમે જાણો છો, અને મેં પણ એના વિશે તમને જણાવ્યું છે, જેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, મરચું, ધાણા જીરું આ બધા જ મસાલા આવે. એના સિવાય વરિયારી, અજમો, સુવા આ બધા મસાલાને તમે સરસ રીતે ઓળખો પણ છો અને તમે વાપરો પણ છો. હવે એનાથી એક સ્ટેપ તમે જો આગળ વધો તો બીજા એવા મસાલા છે કે જેનો આપણે રોજ બરોજ વાનગી બનાવવામાં ઉપયોગ નથી કરતા હોતા, પણ વારે તહેવારે એનો ઉપયોગ કરી અને એના વિશે પણ આપણે ખૂબ જ જાણીતા છીએ, જેમાં આવે તજ, લવિંગ, મરી, એલચી, જાયફળ, પછી મોટી એલચી, મોટી ઇલાયચી જે આવે છે એ, શાહજીરું. આ બધા જ એવા મસાલા છે કે જે આપણે ક્યાંક ને ક્યાંક રોજબરોજ નહીં પણ વારે તહેવારે તો એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. કેસર, એમાં કેસર અને જાયફળ એ બંને તેજાના એવા છે કે જેનો આપણે મીઠાઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા જ મસાલા કે તેજાના છે એ એવા છે કે જે તમે ઓળખો છો, જાણો છો, પહેચાનો છો. પણ અમુક એવા મસાલા છે કે જે ફક્ત ગરમ મસાલો બનાવતી વખતે અથવા તો કોઈક એ ટાઈપનું કુકિંગ કરતા હોઈએ, એરોમેટિક કોઈ તમે કુકિંગ કરતા હો ત્યારે, અથવા કોઈક અલગ ટાઈપનું ડિઝર્ટ બનાવતા હો કે કોઈ એવી મીઠાઈ બનાવતા હો, તો એમાં એ મસાલાનો ઉપયોગ થતો હોય છે. તો આજે આપણે એવા મસાલાની વાત કરવાની છે. એમાં સૌથી પહેલો જે નામ આવે છે એ છે જાવંત્રી. હવે આ જાવંત્રીનું ફૂલ છે, જુઓ આ જાવંત્રી છે. હવે આ જાવંત્રીનું જે ફૂલ છે ને, એ તમને ખબર છે કે આ જાવંત્રીનું ફૂલ છે એ ક્યાંથી મળે છે તમને? જાવંત્રીનું ફૂલ જાયફળ છે. જાયફળ તમે જોયું છે, આ જાયફળ છે. હવે આ જે જાયફળ છે ને, એ જાયફળમાંથી, જાયફળનો ઉપરનો ઉપર આ જે એક સેલ છે એનો કવર છે, એના પછી એની ઉપર એક આવી રીતના જાડું હોય છે, અને આ જે જાડું હોય છે ને એને, એટલે કે એક જાળા જેવું બાજેલું હોય છે, અને એને છૂટું કરીને આ જાવંત્રી બનાવવામાં આવે છે. અને આ જાવંત્રીની સુગંધ એકદમ આમ મીઠી, સ્વીટ અને સ્ટ્રોંગ હોય છે. એટલે તમે મીઠાઈ બનાવવામાં એનો ઉપયોગ કરી શકો છો. કોઈ એવી મીઠાઈ છે કે જેમાં તમે બહુ જ ઓછા પ્રમાણમાં જાવંત્રીનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે કોઈક એવો ગરમ મસાલો બનાવી રહ્યા છો, સ્ટ્રોંગ ફ્લેવરફુલ મસાલો બનાવી રહ્યા છો, તો જાવંત્રીનો ઉપયોગ કરી શકો છો. અથવા તમે કોઈ રોયલ વાનગી બનાવી રહ્યા છો, બિરયાની છે કે એવું કોઈ દમ કુકિંગ કરી રહ્યા છો, ત્યારે જાવંત્રીનો ઉપયોગ થાય છે. એટલે નોર્મલ ડે ટુ ડે જે આપણે વાનગી બનાવતા હોઈએ એમાં તમે જાવંત્રીનો ઉપયોગ નથી કરી શકતા. પણ હા, તમે જો ઘરે બિરયાની બનાવતા હો ત્યારે બિરયાની બનાવતી વખતે જો તમે જ્યારે રાઈસને કૂક કરવા મૂકો એમાં એક નાનકડો ટુકડો જો જાવંત્રીનો એડ કરી દેશો ને, તો એ જે તમારા ભાત રંધાશે ને કૂક થશે ને એની સુગંધ બહુ જ સરસ આવશે. તો આ રીતે તમે જાવંત્રીનો ઉપયોગ કરી શકો છો. હવે એના પછી વારો આવે છે સ્ટાર એનિસ. સ્ટાર એનિસ એટલે કે જો, અને આ સ્ટાર એનિસ છે, એને ચક્રી ફૂલ પણ કહેવામાં આવે છે. અને આ ચક્રી ફૂલનો ઉપયોગ, આની પણ જે સુગંધ છે ને, આમ મીઠી સુગંધ છે, મીઠી અને આમ થોડું કહેવાય ને કે આમ વરિયાળીને મળતી આવે ને એવી આની સરસ સુગંધ છે. અને આ સ્ટાર એનિસ છે ને, એનો ઉપયોગ પણ તમે મસાલા બનાવવામાં, એટલે કે ગરમ મસાલો બનાવવામાં કરી શકો છો, પણ બહુ જ ઓછા પ્રમાણમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. જો વધારે પ્રમાણમાં તમે સ્ટાર એનિસનો પણ ઉપયોગ કરશો ને, તો એની ફ્લેવર એવી સ્ટ્રોંગ છે કે આમ સરસ સુગંધ છે, પણ એની એટલી સ્ટ્રોંગ ફ્લેવર છે ને કે તમે બીજા બધા જ મસાલાને દબાવી દેશે અને સ્ટાર એનિસની જે સુગંધ છે એ બહુ જ આગળ પડતી થઈ જશે. આ જે મસાલાનો ઉપયોગ છે એ પણ તમે કોઈ ગરમ મસાલો બનાવતા હો અથવા કરી પાવડર બનાવતા હો તો એમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. અથવા તો કોઈ એવી વાનગી બનાવતા હો કે જેમાં તમે આખું એની અંદર નાખી અને એની ફ્લેવર તમે આપવા માંગતા હો, તો પણ થઈ શકો છો. હૈદરાબાદી ક્યુઝિન છે કે કોઈ, આ પણ એવું જ છે કે કોઈ રોયલ ક્યુઝિન છે કે એમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય કોઈ ડિઝર્ટ બનાવતા હો તો ઇન્ટરનેશનલ ડિઝર્ટમાં પણ સ્ટાર એનિસનો ઉપયોગ થાય છે. જેમ આપણે તજની ફ્લેવર ઘણી વખત આપણે એડ કરતા હોઈએ છીએ, એવી જ રીતે સ્ટાર એનિસની જે ફ્લેવર છે ને એ પણ ડિઝર્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તમે દૂધને ઉકાળતા હો, દૂધ સાથે કોઈ વાનગી બનાવતો હો, એની અંદર પણ સ્ટાર એનિસની જે ફ્લેવર તમે એડ કરો ને, તો એની સુગંધ બહુ જ સરસ આવે છે અને એક અલગ જ લેવલની એની સુગંધ અને એનો ટેસ્ટ તમને મળે છે. એકદમ એરોમેટિક અને બહુ જ સરસ એક તેજાના છે. અને એના પછી એક એવું હું તેજાનો લઈને આવી છું જેનું નામ છે, કદાચ તમે આ જોયું હશે કે નહીં મને ખબર નથી, પણ આ જે છે આને દગડ ફૂલ કહેવામાં આવે છે. નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે દગડ ફૂલ, પણ દગડ ફૂલ કેવું હોય એ કદાચ ખ્યાલ નહીં હોય તમને.
તો દગડફૂલ આ રીતનું છે, એકદમ લાઇટ વેઇટ છે અને આમ કેવું અનઇવન છે, કોઈ વખત આવું બ્લેક હોય, થોડું બ્રાઉન હોય, ગ્રે ટાઈપનું હોય, એ ટાઈપનું આ દગડફૂલ હોય છે. અને આ જે દગડફૂલ છે ને એની ફ્લેવર પણ એવી છે કે આમ અર્થી ફ્લેવર છે, એટલે કે એની કોઈ આમ બહુ સ્ટ્રોંગ એવી કોઈ ફ્લેવર નથી, પણ જ્યારે તમે એને કોઈ વાનગીમાં ઉમેરો છો ને કે કોઈ મસાલા સાથે બ્લેન્ડ કરો છો ને ત્યારે એની જે ફ્લેવર છે ને એકદમ બહાર નીકળે છે. અને આ જે દગડફૂલ છે ને, દગડફૂલને પથ્થર કે ફૂલ પણ કહેવામાં આવે છે, હિન્દીમાં એને પથ્થર કે ફૂલ કહેવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રીયન જ્યારે તમે ગોડા મસાલો બનાવતા હો ને ત્યારે આ દગડફૂલનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં એટલે કે બેલેન્સ પ્રમાણમાં થાય છે. આ બધા જ તેજાના એવા છે કે જેનો ઉપયોગ તમે કોઈ પણ મસાલો બનાવવામાં કરો ને ત્યારે એક લિમિટમાં કરવામાં આવે છે, એટલે કે જો તમે બહુ વધારે પ્રમાણમાં આ મસાલાનો ઉપયોગ કરશો ને તો તમારો મસાલાનો ટેસ્ટ બગડી જશે, એટલે બેલેન્સ એની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવામાં આવે છે. પણ જ્યારે એ વસ્તુ ના હોય ને કે એની ગેરહાજરી હોય ને તો તમને ખબર પડી જાય કે આ મસાલાનો સ્વાદ બરાબર નથી આવતો. તો કેવું કહેવાય કે એની હાજરી છે ને એ અત્યંત મહત્વની છે અને ખૂબ જ જરૂરી છે. બહુ જ ઓછા પ્રમાણમાં છતાં પણ આમ એનો એક ઠસ્સો છે એવા આ તેજાના છે. એના પછીનું એક એવું તેજાનું છે કે એનું નામ છે નાગ કેસર. હવે નાગ કેસર એ તમે નામ સાંભળો એટલે તમને કેવી કલ્પના આવે કે જે કેસર આપણે વાપરીએ છીએ એ કેસરનો કંઈક અલગ ટાઈપનું વર્ઝન હશે, અથવા તો એના અલગ ટાઈપનો એનો દેખાવ હશે, થોડો અલગ ટાઈપનો દેખાવ હશે. પણ નાગ કેસરને જ્યારે તમે જોશો ને તો તમને એવું થશે કે આ નાગ કેસર છે. જુઓ, આ નાગ કેસર છે. નાગ કેસર ઓલમોસ્ટ તમે જોશો ને તો એક ટાઈમે તમને જોતા એવું લાગશે કે મરી જેવું દેખાય છે, પણ આ મરી નથી, આ નાગ કેસર છે. અને નાગ કેસર જે છે ને મરી જ્યારે તમે હાથમાં લેશો ને ત્યારે મરી બહુ જ કડક હશે, જ્યારે આ નાગ કેસરનું જે ફૂલ છે ને એ તમે હાથમાં લેશો ને તો આ એકદમથી દબાઈ જશે. આ રીતનું નાગ કેસર એકદમ સોફ્ટ હોય છે, એટલે કે તમે હાથેથી દબાવશો ને તો એકદમથી દબાઈ જશે. અને આ નાગ કેસરનો ઉપયોગ પણ, નાગ કેસર પણ એક એવું તેજાનું છે કે જેનો આયુર્વેદિક વેલ્યુ ખૂબ જ છે, એટલે કે આયુર્વેદિકમાં એનો ખૂબ જ મહત્વ છે અને ઘણી બધી દવાઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે, એટલે કે મેડિસિનલ વેલ્યુ પણ એની ખૂબ જ છે. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય કે તાવ આવ્યો હોય કે શરીરમાં અપચો, એટલે પેટમાં અપચો થયો હોય કે આવા કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનામાં નાગ કેસર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય જો કુકિંગની વાત કરીએ તો કુકિંગમાં, ખાસ કરીને મહારાષ્ટ્રીયન કુકિંગમાં, જેમ ગોળા મસાલો બનાવવા માટે આપણે દગડફૂલનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે નાગ કેસર પણ એક કી ઇન્ગ્રીડિયન્ટ છે. એની પણ ફ્લેવર એવી છે કે આમ તમે જ્યારે એને હાથમાં લ્યો ને અને સૂંઘો ને તો તમને એની કોઈ જ ફ્લેવર ન લાગે, જેમ આપણે જાવંત્રીને સૂંઘીએ અને કેવી સરસ એની મીઠી સુગંધ આવે, એમ નાગ કેસરની કોઈ સુગંધ ના આવે. પણ જ્યારે તમે એને કોઈ મસાલામાં ઉમેરો ને ત્યારે એનું પ્રમાણમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો વધારે પ્રમાણમાં તમે એ નાગ કેસર ઉમેરી દેશો ને તો એ મસાલાનો સ્વાદ એકદમ અલગ થઈ જાય છે, અને જ્યારે એ કૂક થાય છે ત્યારે એની ફ્લેવર સરસ રીતે બહાર નીકળે છે. એટલે ઘણી વખત કોઈ વાનગીમાં એ આખું પણ ઉમેરવામાં આવે છે જેથી કરીને એની ફ્લેવર આપણે મળી શકે, એરોમેટિક એની ફ્લેવર મળી શકે છે. અને એની અંદર એક ટાઈપનું ઓઇલ હોય છે, અને એ ઓઇલ જ્યારે તમે તેલમાં વઘારમાં એ ઉમેરો ને ત્યારે તેલમાં વઘારમાં એ ઓઇલ છૂટું પડે છે, અને એના કારણે વાનગીનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. એટલે આ બધા એવા તેજાના છે કે જે આપણે રોજબરોજમાં વાપરતા નથી હોતા, અને ઘણી વખત આપણે નામ વાંચીએ છીએ કોઈ પણ ગરમ મસાલો લઈ આવીએ તો, ત્યારે આ દગડ ફૂલ છે, ચકરી ફૂલ છે, પછી આવી રીતે કે નાગ કેસર છે, જાવંત્રી છે, એ બધાના નામ સાંભળ્યા છે, પણ એ કેવા હોય ને એ આપણે ખબર નથી હોતી, અને ક્યાં એનો ઉપયોગ કરી શકાય. આપણી પાસે નાગ કેસર આવ્યો તો આપણે એનો શું ઉપયોગ કરી શકીએ તો એ આપણે ખબર નથી હોતી. તો આવા આપણે જોઈએ ને તો આપણી પાસે એટલા બધા સરસ સરસ તેજાના છે, અને એના કારણે જે ઇન્ડિયન ક્યુઝિન છે એકદમ ફ્લેવરફુલ છે. તમે જુઓ તો ગુજરાતી ભાણું જુઓ, મહારાષ્ટ્રીયન ભાણું જુઓ, સાઉથ ઇન્ડિયન ભાણું જુઓ, એના સિવાય તમે હજી આગળ જાઓ તો કોલકાતા સાઈડ, એટલે કે ત્યાં એ બાજુનું તમે જો સ્વાદ ચાખો, આસામ ને એ બાજુ તમે જાઓ તો ત્યાંનો સ્વાદ ચાખો, તો બધા જ સ્વાદ અલગ અલગ છે. અને એ બધાનું કારણ છે કે એની અંદર જે મસાલા ઉમેરવામાં આવે છે તે, અને એ મસાલા જે મસાલા ઉમેરવામાં આવે છે દરેક રિજિયન વાઇઝ અલગ અલગ ટાઈપના મસાલા ઉમેરવામાં આવે છે. ધારો કે આ નાગ કેસર છે કે દગડ ફૂલ છે એ તમે આસામીઝ અથવા તો મિઝોરમ સાઈડ તમે જશો ને તો ત્યાં એના જે વાનગી બનતી હશે ને એની અંદર ઉમેરવામાં આવતું હોય છે. એ સિવાય સ્ટાર એનિસ છે, ત્યાં એ લોકો દહીં જમાવતા હોય ને તો એની અંદર પણ દૂધ જ્યારે ગરમ કરે ને ત્યારે એક સ્ટાર એનિસ નાખી દે,
અને પછી એ દૂધ ગરમ થાય એટલે એને બહાર કાઢી લે અને પછી દહીં જમાવતા હોય છે. અને એ દહીંમાંથી એ લોકો કંઈ પણ સ્વીટ બનાવતા હોય, એટલે કે ખાલી સ્વીટ મીઠું દહીં બનાવે ને તો પણ એની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. તો આવી રીતે દરેક દરેક અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ ક્યુઝિન છે, અને એના બધાના મસાલાના સ્વાદ પણ અલગ અલગ છે, કારણ કે એની અંદર તેજાના પણ બધા અલગ અલગ ઉમેરેલા છે. એટલે આપણે જોઈએ ને તો આપણો જે દેશ છે ને એ મસાલા અને તેજાનાથી રીચ છે. બહુ જ બધા મસાલા અને તેજાનાનો ઉપયોગ કરવામાં આવે છે, અને એના કારણે ઇન્ડિયન ક્યુઝિન છે એ હંમેશા ફ્લેવરફુલ રહ્યું છે, અને બધા દરેકે દરેક બહારની જે કન્ટ્રી છે એના માટે હંમેશા એટ્રેક્શનનું કારણ રહ્યું છે કે ઇન્ડિયન ફૂડ એટલે કે વાવ. પંજાબ સાઈડ જાઓ, કાશ્મીર સાઈડ જાઓ, તો ત્યાં બધી જ જગ્યાએ અલગ અલગ તમને ફ્લેવર જોવા મળે છે. તો બસ આજે આ મસાલા વિશેની થોડી નવી સમજણ તમારા માટે લઈને આવી હતી. આવી જ નવી વાતો સાથે, નવી માહિતી સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.